नमस्कार विद्यार्थी मित्रों, नवा वर्षना संकल्पो भाग 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકાશ છે હાસ્ય નિબંધ, જ્યારે લેખક છે બકુલ ત્રિપાઠી. તો આપણે ભાગ 1 માં જોયું કે લોકો સંકલ્પ બેસતા વર્ષના દિવસે કરી નાખે છે, થોડા સમય માટે પાળે છે, પણ પછી પાળતા નથી. બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ ગતિ થાય છે. બરાબર છે, જે ઉત્સાહમાં અને બેસતા વર્ષના દિવસે જે સંકલ્પો કરે છે મોટા ભાગના લોકો, એ મોટે ભાગે તૂટી જ જાય છે. એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી, એક જણે સંકલ્પ કર્યો કે દિવાળીની રાતથી મારે ચા પીવી જ નથી. એમનો સંકલ્પ જીવેલો પણ કરો, એટલે ઘણા સમય સુધી અમે સંકલ્પ પાળેલો પણ કરો, આખરે ચા ન પીધી. 2 અઠવાડિયા 3 અઠવાડિયા અમે ચા ન પીધી, તે ન પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, ભગિની એટલે બહેન. તો માતાએ એને કીધું કે ભાઈ તું ચા પી લે તો ન પીધી. પિતાએ આજ્ઞા કરી કે ચા પી લે તો ન પીધી. બેન તો રોવા લાગે કે ભાઈ ચા પી લે તો ન પીધી. પત્નીની ધમકી, પત્નીએ ધમકી આપી કે હું તીર ચાલી જઈશ તમે ચા નહીં પીવો તો પણ ન પીધી. મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો, કોઈ અમને ચડાવી ન શક્યું. ચડાવી ન શકું એટલે કે ગુલામી ન શકું. ટીવીમાં ચાની જાહેર ખબરો આવે તો પણ એમને પોતે પોતાના જે પ્રતિજ્ઞા હતી એમાંથી પોતે પાછા પડ્યા નહીં. એમના એ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો. એમણે જે સંયમ રાખ્યો હતો એનો ચારે દિશામાં એની પ્રસિદ્ધિ થવા રાજકીય દિશામાં ગાજી રહ્યો, એટલે ચારે બાજુ ખ્યાતિ પામી, ચારે બાજુ ખ્યાતિ પામી. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા, ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. છેક સ્વર્ગમાં પણ એમની જય જયકાર થવા લાગ્યો, ઇન્દ્રનું આસન તો ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે ભાઈ કોક માંદગીની માયામાં લપેટાય, પણ થોડા દિવસ પછી જ્યારે ભાઈ બીમાર પડ્યા, માંદગીની માયામાં લપેટાવું એટલે બીમાર પડવું, તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. બરાબર છે, થોડા ઉપવાસ એટલે ઓછું ખવાતું, થોડા ઉપવાસ કરવા પડ્યા. અને ત્યારે ગમ્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત થાય છે. એ વખતે એમને મગજમાં જ્ઞાન થયું કે ચા પીવાથી તો ઉપવાસમાં રાહત થાય છે, ભૂખ નથી લાગતી. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી, એટલે પછી એમને પોતાનો સંકલ્પ તોડી નાખ્યો કે ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો ચા તો રહી જ પડી. બરાબર છે, પોતે માંદગી નહીં જતી રહી તો એમણે ચા છોડી નહીં, પણ ચા પીવાનું ચાલુ રાખ્યું અને એમણે પોતાનો સંકલ્પ તોડી નાખ્યો. અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના 7 પ્યાલા ચા પીએ છે. સાજા થઈ ગયા પછી પણ રોજના કેટલા 7 પ્યાલા ચા પીએ છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો. સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો એટલે સંકલ્પ તૂટી ગયો અને ફરી કદી અને પુનઃજન્મ ન લીધો, ફરી અમે પછી સંકલ્પ કર્યો. ચા છોડવા જેવો બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવા. બીજો એક લોકપ્રિય સંકલ્પ છે કે સિગારેટ આપણે છોડી દીધી. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. આમ તો લોકોને સિગારેટ પીવાની મજા આવે છે, પણ એમાં સંકલ્પ કરવો પડે છે પોતાની પત્નીના ધમકીથી અને ડોક્ટરના જે આગ્રહથી આ સંકલ્પ મનપમને કરવો પડે છે. પણ અમરપટ તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? બરાબર છે, કોણ દુનિયામાં અમર થઈને આવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પ પણ વિરાઈ જતા વાર મૂકી નાખ્યો. બરાબર, જેવી રીતે આપણે સિગારેટથી ધુમાડો ઉતરે જાય અને થોડી વારમાં એ ધુમાડો જોવા ન મળે, એમ આવા સંકલ્પો થોડી વાર માટે જ હોય, પછી એ સંકલ્પો તૂટી જાય છે. કઈ રીતે તૂટી જાય છે? ભાઈ કોણ અમર થઈ ગયું છે, આખરે મરવાનું છે, ગલાઓ સિગારેટ પી ન મળીએ. કેટલાક વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? અમુક લોકોને પોતાનું કામ અનિયમિત હોય છતાં પણ 2-4 વર્ષના દિવસે એમ થઈ જાય કે હવે તો હું મારું કામ નિયમિત જ કરીશ, પણ કેટલા દિવસ? થોડા દિવસ પછી પાછો એ સંકલ્પ તૂટી જાય છે. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના આવ્યો થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના અમુક તો એમ વિચારે છે કે સૂરજ જેવા સૂરજ ભગવાન પણ જો મોડા ઉગતા હોય તો આપણા જેવા પાવન મનુષ્ય ની સિવા, એટલે ભાઈ સૂરજ મોડો ન ઉગે તો તમે મોડા ઉગાવો એટલે તમને લાગે સૂરજ મોડો ઉગે છે. સૂરજ તો નિયમિત ઉગે છે. આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી પહોંચ્યું. પોતે કેવું બહાનું કાઢે છે કે સૂરજ જો મોડો ઉગતો હોય બરાબર છે તો પછી આપણા જેવા પામર મનુષ્ય એટલે કે અજ્ઞાની મનુષ્ય, મૂર્ખ મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય
તે વળી કોણ બરાબર છે કે સૂરજ ભગવાન જો નિયમિત ઉગતા ન હોય તો પછી આપણા જેવા તો મનુષ્ય કોણ હા કેટલા મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા કેટલાક મહાપુરુષો પોતે નિયમિત બન્યા છે પણ એ નિયમિત છે એટલે મહાપુરુષ નથી બન્યા પણ મહાપુરુષ છે એટલા માટે નિયમિત બન્યા તેઓ પોતે પોતાની જાત સાથે વાતો કરે હવે બીજો એક સંકલ્પ છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે બરાબર એ સંબંધીએ કીધું કે ભાઈ હું ક્રોધને જીતી શકે મને ગુસ્સો આવશે નહીં આમ તો એ વાત વાતમાં ચીડાયને પાન ખાતા પીડા એવા સ્વભાવના હતા વાત વાતમાં ગુસ્સે થઈ જતા અને વાત વાતમાં દુઃખી થઈ જતા પણ બેસતા વર્ષે બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે અમે પત્નીને બૂમ મારી પણ બેસતા વર્ષના બીજે સવારે કે અમે હસ્યા અને પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી શ્રીમતીએ પોતાની પત્નીએ જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી શું કહે છે કે અહીંયા આવતો ખરી પણ છે શું લ્યો કહો શું કામ છે કે બોલો શું કામ છે જો એમણે સ્મિતથી શોકતા મુખરે કહેવા માંડી ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવો નહીં ગઈકાલથી કે મેં નક્કી કર્યું છે કે કોઈના શબ્દોથી અકળાવો નહીં હોય દુનિયા છે કરીને હસી નાખો હોય બરાબર છે દુનિયા છે બોલ્યા કે એમ કરીને હસી નાખો ઠીક પત્નીએ પાછા ફરવા જતા કહ્યું કે બરાબર છે તમે સારો સંકલ્પ કર્યો તને મારવા સંકલ્પ ન ગમે અમે પૂછ્યું કે તને મારવા સંકલ્પ ન ગમ્યો ગમ્યો પણ પાળો ત્યારે ખરા પત્નીએ કડવું સત્ય કીધું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાય શું કીધું કે હસતા હતા પણ પોતે એમનું સ્મિત હસવ એટલે કે વિલાઈ ગયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની તાકાત નથી કે તું શું કહેવા માંગે છે પાળો ત્યારે ખરા એટલે શું નિયમ પાળવાની મારામાં તાકાત નથી હશે તો જોઈશું ને પત્ની કહે છે હશે તો જોઈશું સમય આવે ત્યારે એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કહી અને ખરા પોતે પોતાનો સંકલ્પ તોડી નાખ્યો ગુસ્સે થઈ ગયા એન્જિન બગડ્યું બીજા છટકો એટલે ગુસ્સે થઈ જવું એ તો આખી સોસાયટી ગજાવા જતા હતા આખી સોસાયટી ભેગા કરવા જતા હતા ગુસ્સામાં બોલી ત્યાં એના શ્રીમતી અમે યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ અમે ત્યારે ત્યાં તોડ્યો હતો ત્યારે એના પત્ની યાદ કરાવ્યું કે કાલે તમે શું સંકલ્પ કર્યો હતો ના તો તમે ગુસ્સે થઈ ગયા ત્યારે માંડ માંડે સ્થાન આમ નવા વર્ષના સંકલ્પો એટલે વૈદિક પરોઢેનું ઝાકળ ઝાકળના બે શબ્દો છે આપણે ઝાકળમાં વિશાળ પણ કહીશું અને પુષ્પ પણ કહીશું આમ નવા વર્ષના સંકલ્પો એટલે વૈદિક પરોઢેનું ઝાકળ નવા વર્ષના સંકલ્પો એટલે કે વૈદિક થવાનું ઝાકળ કઈ રીતે બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું શિયાળામાં જેમ ઝાકળ પડે અને બપોર સોરી સવારમાં સૂર્યના કિરણ પડે એટલે ઝાકળ ઉડી જાય એમ આપણે સંકલ્પ તો કરીએ છીએ પણ તરત તોડી નાખીએ છીએ વૈશાખની બપોરે જે વંતોડિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ સર્દીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવી હોય તેમ અનંતમાં ચાલી જાય બરાબર છે શું કહે છે લેખક કે જે પેલું ઉનાળામાં જે વંટોળી આવે છે થોડી વાર માટે આવે છે બરાબર પાછા જતા રહે છે તો આપણો સંકલ્પ પણ એવો હોય છે થોડા સમય માટે પાડીએ છીએ પછી આપણે તોડી નાખીએ છીએ પછી લેખક કહે છે કે શિયાળામાં અચાનક આપણને ઠંડી લાગે છે પણ જો સૂર્ય ઉગે ત્યારે આપણી ઠંડી થોડી દૂર થાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય લેખક કહે છે કે આપણે સંગીતમાં ગયા હોય બરાબર રાત્રે બરાબર સંગીતનો જલસો ચાલુ હોય તો અચાનક મોડું થઈ ગયું આપણે તમામ ચોખ્ખું ખાઈ જઈએ અને પછી પાછું તબલાનો અવાજ સંભળાય આપણે એકદમ જાગી જઈએ એવા આપણા સંકલ્પો છે એમ આત્મા સુધારાનું મોજું દર બેસતા વર્ષે આવે છે દર બેસતા વર્ષે લોકો પોતે પોતાની જાતને સુધારવા લાગી જાય છે અને પાછું બીજે દિવસથી પાછું એ લોકો સંકલ્પો તોડી નાખે છે વર્ષના આરંભે હોય છે કેટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા બરાબર છે કે છે ત્યારે ગીતાનો એક એક શ્લોક વાંચી દીધો વર્ષના આરંભે બેસતા વર્ષના દિવસે જેટલા માણસો આ સંકલ્પ કરે છે તે પછીના દિવસોમાં એ માણસો હોતા નથી એટલે કે સંકલ્પ તોડી નાખે છે બેસતા વર્ષની બીજી અઠવાડિયે હોય છે કેટલા સંયમી જનો બાકીના વર્ષ વર્ષના ક્યારેય ગણાતા નથી બરાબર છે બે બેસતા વર્ષના બીજા અઠવાડિયા સુધી સંકલ્પો હોય છે બરાબર છે માણસ પાડે છે પણ પછી એ સંકલ્પો આખા વર્ષમાં ક્યાંય દેખાતા નથી એટલે મારા ભાગેલા સંકલ્પોનો વિચાર કરતા કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી હવે લેખક જ્યારે સંકલ્પો પાડી શકતા નથી ત્યારે પોતે વિચારે છે હવે તો મારે બેસતા વર્ષે દિવસે સંકલ્પ કરવા જ નથી કેમ નથી કરવા હું પાડી શકતો નથી
પણ દુઃખી છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી પણ લેખકની વાતો દૂર છે કે લેખકનો આ સંકલ્પ પણ ટકતો નથી ફરી બેસતું વર્ષ આવે છે ફરી લેખક નવા સંકલ્પો કરવામાં લાગી જાય છે ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગું છું બરાબર છે સંકલ્પ કરે છે લેખક ફરી બીજા બેસતા વર્ષે ક્યારેક સુધરતા દેખાય છે કે બે ત્રણ દિવસ સુધી સંકલ્પો પાડે છે પણ પછી એવા ને તેવા ક્યારેક ના રૂપમાં જઈને પૃથ્વી પરની પ્રિય તમારી ભૂલી જેના રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું શું કહે છે કે ક્યારેક હું ના રૂપમાં જે પોતાનો પ્રિયતમ ના રૂપમાં પોતાની પત્નીને મળવા માટે જાય થોડાક સમય એમ થોડાક સમય સુધી લેખકે સંકલ્પો ભૂલી જાય છે પાછા આપણને ધક્કીને જાગી જાઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે ફરીથી કહે છે કે હું દ્રઢ નિશ્ચય બનું છું બરાબર છે પણ પાછો સંકલ્પ તોડી નાખું છું કાનમાં પેલો રોમા રોલા મને કહ્યા કરે છે રોમા રોલા સાંસનો જે મહાન વિખ્યાત અને શબ્દ છે રોમા રોલા છે શું કહે છે કાનમાં શું કહ્યા કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા જોડાય પણસ એટલે ધનુષ્યની દોરી સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે વિદ્યાર્થી મિત્રો આપણે જયારે ધનુષ્યમાં તીર ચલાવો તો જેથી આપણે ધનુષ્યની દોરી લાંબી ખેંચશું તો તીર વધારે જશે ભાઈ એ પણસ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનો તીર નિશાન ભણી ઉઠશે બરાબર છે લેખક કહે છે કે હું સંકલ્પ તો કરીશ ભલે હું બે દિવસ માટે સંકલ્પ પાડીશ પણ એનો લાભ તો મને થવાનો છે માની લો કે એક વિદ્યાર્થીએ સંકલ્પ કર્યો કે રોજ સવારે હું 4 વાગે ઉઠીને વાંચવા બેસીશ આખું વર્ષ કામ કરીશ ભલે એક મહિનો એને સંકલ્પ પાડો પણ લાભ કોને થવાનો છે વિદ્યાર્થી અને મારા બધા સંકલ્પોના રૂપા ફૂલી ફાલી વહેતી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા લીધી જાઉં છું લેખક એને કે કદાચ મેં સંકલ્પ કર્યો બરાબર એ મહિના માટે પાડ્યો તો પણ મને આનંદ થાય છે કે ચલો એ મહિનો તો મેં પાડ્યો અને એની ખુશીમાં હું આગળ જે સંકલ્પો તોડ્યો છે એનું દુઃખ હું ભૂલી જાઉં છું ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ભાગ 2 પૂરો થાય છે અને આ પાઠ પણ પૂરો થાય છે થેન્ક યુ